नमस्कार मित्रों, मित्र हूँ छू पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारू स्वागत छे। आज नी वीडियो में बात करीशु गुजरात में लो प्रेशर सिस्टम क्या पहुंचे छे, आज क्या भारी वरसाद थई सके छे, आवनारा दिवसों में वरसाद प्रमाण केटलू रहेशे, तमाम प्रकारनी माहिती आ एक वीडियो में तमने विज्युअलाइजेशन साथ आपवामां आवशे। अत्यारे मित्रों जे बंगाळनी खाड़ीनो वेरमार्क लो प्रेशर सिस्टम हतो ते हवे लो प्रेशर में तब्दील थई चूक्यो छे अने गुजरातना अनेक विस्तारने हिट करी रह्यो छे। त्यारे आ लो प्रेशरना भागरूपे थईने कच्छना अनेक विस्तारमां आ लो प्रेशरनी असरनी जोरदार असर जोवा मळी छे। अनेक विस्तारमां भारेथी भारे वरसाद पण शरू थई गयो छे। अंदाजित 30 लईने 50 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन पण फूंकाई रह्यो छे। त्यारे वरसादनी वात करीए तो आजे कच्छना पश्चिम तरफना विस्तारों लखपत, अबडासा, मांडवी, मुंद्रा, अंजार, नखत्राणा सहित अनेक विस्तार में आज वरसाद की शक्यता वधु छे। आज वहली सवार थी ज 6 मिलीमीटर प्रति कलाकनी झड़पे वरसाद आपणने जोवा मळी रह्यो छे, ज्यारे पवन अनुपम प्रमाण 15 થી લઈને 50 કિલોમીટર प्रति कलाकनी झड़पे जोवा मळी रह्यो छे। त्यारे सौराष्ट्रना पश्चिम तरफना विस्तारों खास करीने देवभूमि, द्वारका अने जामनगर सहित अनेक विस्तार में पवन अनुप्रमाण जोरदार जोवा मळ्यो छे। 11 મિલીમીટર प्रति कलाकनी असरना भागरूपे वरसाद पण जोवा मळी शके छे। એટલે મિત્રો આજે ઓવરઓલ કહી શકાય કે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદી વાતાવરણ વધુ જોવા મળશે। અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો આ જે સિસ્ટમ છે એ તો કચ્છ અને સૌરાષ્ટ્રને હિટ કરી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડું જોવા મળશે। આગામી 24 કલાક હજુ પણ વરસાદની તીવ્રતામાં આપણને એક મધ્યમસર અથવા તો થોડો વધુ વરસાદ પણ જોવા મળી શકે છે। આવતીકાલે બપોર બાદ અથવા તો મોડી સાંજથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે। ત્યારે મિત્રો હવે આવનારી જે તારીખ છે તે પ્રમાણે એક વિઝ્યુઅલાઇઝેશનના આધારે તમે જોઈ શકો છો કે અત્યારે 20 તારીખનું લોકેશન ચાલી રહ્યું છે। 20 તારીખે આ જે સિસ્ટમ છે ક્યાં અસર કરવાની છે તે તમને સમગ્ર એક બ્લુ કલરના માર્જિન અને પર્પલ કલરના માર્જિન દ્વારા તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહી શકે છે। હવે આ અત્યારે વિઝ્યુઅલાઇઝેશન 21 તારીખનું ચાલી રહ્યું છે। 21 તારીખે કેટલા વાગે આ સિસ્ટમ ગુજરાતથી દૂર જાય અને અરબી સમુદ્રમાં તે પ્રયાણ કરે તેવી શક્યતા છે અને ગુજરાત ઉપરથી 21 તારીખથી જે ધીમે ધીમે વરસાદની જે તીવ્રતા છે તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં એક વરસાદી માહોલ જોવા મળશે અને હજુ પણ એક મધ્યમથી થોડો વધુ વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ જોવા મળી શકે છે। આવનારી તારીખ 22 અથવા તો 23 તારીખથી ફરીથી એક મધ્યમસરનું સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય, જે ગુજરાતના અનેક ભાગોને વરસાદ પણ આપી શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે છે કે 22 અને 23 તારીખથી પણ હજુ પણ આપણને એક વરસાદી માહોલ જોવા મળે અને છેક 26-27 સપ્ટેમ્બર સુધી આપણને ગુજરાતને વરસાદનો લાભ મળે તેવી શક્યતા છે। આવનારી તારીખ 2 અથવા તો 3 ઓક્ટોબરની આસપાસ પણ ગુજરાત તરફ એક લો પ્રેશર આવતું જણાય છે, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી હાલ લાગી રહી છે। તે સિસ્ટમ જો પવનના આધારે ગુજરાત તરફ આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને આવનારા દિવસોમાં ગુજરાત ઉપર વરસાદની તીવ્રતામાં કેટલો વધારો ઘટાડો થશે તમામ પ્રકારના વિસ્તારો સાથે તમને માહિતી આપી દઈશું। તો મિત્રો આજની વરસાદની આગાહીની વિડીયોમાં બસ આટલું જ। આપણે ફરીથી વરસાદનું નવું અપડેટ લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।